આજરોજ વડોદરા શહેરના સુભાનપુરા ખાતે આવેલ ઝાંસીની રાણી સર્કલ ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને પૂર્ણિમાબેન આયરે દ્વારા એક શામ દેશ કે નામ અંતર્ગત દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરાના શહીદ સંજય સાધુની માતા તથા ભાઈનું, વડીલોના, વિસામોના સિનિયર સિટીઝન્સ તથા સામાજિક સંગઠનો, રિટાયર્ડ આર્મીના જવાનોનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે સુભાષચંદ્ર બોઝના હમશકલ એવા પત્રકાર, સામાજિક કાર્યકર, હિન્દી ફિલ્મના કલાકાર તથા હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ એવા મુકેશ પાંડેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિભાવરી યાદવ તથા જિગ્નેશ શાહના ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. અમારે ત્યાં કોઈ આખી જિંદગી લડતો હોય છે પણ છેલ્લે એને જવું પડે છે શમશાનમાં. આપ જે કામગીરી કરી રહ્યા છો ખૂબ ધન્યવાદ પાત્ર છે. અન્નનો બગાડ ન થાય અને સાથે સાથે જરૂરિયાતમંદો માટે દર વર્ષે 10,000 ચશ્માનું વિતરણ કરવામાં આવે છે, બરાબર છે. આધાર કાર્ડ માં પરિવારનું આપણા બાપા પર એટલું બધું ઋણ કહેવાય કે જે ક્યારે આપણે ના ચૂકવી શકીએ. તો વીર શહીદોના પરિવારને હૃદયથી નમન કરીએ. જરાય
પૈકી ખાસ કરીને હું સાધુ પરિવાર તરફથી આવેલા માતૃશ્રી એમના વીર સપૂતને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને એક શાલ ઉઠાડી અને તેમનું સન્માન કરીએ. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. સૌથી પહેલા તો છે જેમના નામથી મેઘદૂત મેલોડીઝની ક્લબ ચાલી રહી છે. લતા, આશા, નૂરજહાં, શમશાદ, સુનિધિ, શ્રેયા ઘોષાલ. ઉમંગભાઈ આપીને સાઈડ પર જઈ જાઓ. ઉમંગ આજ રોજ એક સામ દેશ કે નામ રાજેશ આહિરે દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજેશ આહિરે આમ તો ઘણા સામાજિક કાર્યો કરતા હોય છે, ખાસ કરીને વિકલાંગોના સમૂહ લગ્ન હોય, વિદ્યાર્થીઓના અભ્યાસની વાત હોય કે અન્ય કોઈ પણ સામાજિક કાર્ય હોય, દીકરા દીકરીઓના લગ્નથી લઈને ભણતર સુધીના તમામ સામાજિક કાર્યો તેઓ કરતા હોય છે. અને શહીદોના નામે તેઓ દર વર્ષે એક સામ દેશ કે નામ આ કાર્યક્રમ રાખે છે. 26 જાન્યુઆરીના રોજ તથા 15 ઓગસ્ટના રોજ આજ રોજ આર્મીના નિવૃત્ત જવાનો, આપણા વડોદરાના બે શહીદ પરિવારોનું સન્માન તેમણે કર્યું છે, સાથે સાથે મારું પણ તેમણે સન્માન કર્યું છે. હું એક પત્રકાર તરીકે પણ કામ કરી રહ્યો છું, સાથે સામાજિક સંગઠન સામાજિક કાર્ય પણ કરી રહ્યો છું. બીજી વસ્તુ કે મારી ટૂંક સમયમાં સુભાષચંદ્ર બોઝ પર આધારિત હિન્દી ફિલ્મ જે હવે રજૂ થઈ ચૂકી છે, જેને તમે ટૂંક સમયમાં યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશો. નેતાજી કે સ્વપ્નો કા ભારત એ આવી ચૂકી છે, તો આપ અવશ્ય જોજો. નેતાજી સાથે મારો ચહેરો ઘણો મળતો આવે છે અને મારા વિચારો પણ એમની સાથે મળતા આવતા હોય છે ઘણે અંશે, અને હું હંમેશા સમાજ સેવા માટે અને અન્યાય સામે લડતો હોઉં છું અને આગળ પણ મારા સમાજ સેવાના કાર્યો કરતો રહીશ. આ મારી ત્રીજી હિન્દી મૂવી છે. મેં હંમેશા સમાજને દર્પણ બતાવવા માટેનું સામાજિક કાર્ય કરતો આવ્યો છું અને કરતો રહીશ. જય હિન્દ. મુકેશ પાંડે, સામાજિક કાર્યકર, પત્રકાર અને હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા વડોદરાના મહાસચિવ તરીકે પણ હું કામ કરી રહ્યો છું. સમગ્ર દેશભરની અંદર જ્યારે 31માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થતી હોય ત્યારે આ વડોદરા શહેરમાં અને ખાસ કરીને આ એક ઝાંસી રાણી ચોક એવું છે કે જ્યાં સર્વે પ્રકારના તહેવારો ઉત્સવ થતા હોય, પણ જ્યારે દેશની આઝાદીનો વિષય આવે ત્યારે ક્યારે પણ પાછું ના વળાય. આજે તમે જોઈ રહ્યા છો કે એક શામ દેશ કે નામ, ગઈકાલે હલ્દી કુંકુનો પ્રોગ્રામ હતો અને આજે તમે જુઓ છો કે પ્રજાસત્તાક દિન, અને એ પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે ગોરવા વિસ્તારના જે શહીદ થયેલા જે રીતના આરિફ ખાન પઠાન સાથે સાથે યાદ કરાય એવા સંજય સિંહ સાધુ, આજે એમના માતૃશ્રીને સાથે સાથે એમના ભાઈને પણ આજે એમનું સન્માન, સાથે પૂર્વ સૈનિકો એમનું સન્માન, જે લોકોએ વિશિષ્ટ કામગીરી કરી શમશાનમાં પણ અમારા લાલાભાઈ છે કે એમને જે કામગીરી કરી છે, કરાટે ચેમ્પિયન એવા અજીતસિંહ છે, પૂર્વ સૈનિકો જે એ લોકો જે દેશ માટે જે કામ કરતા હતા એ લોકો, અને સમાજ માટે એવા શ્રેષ્ઠ જન પરિવાર સહયોગ ગાર્ડનના અમારા તમામે તમામ વડીલો કે જે આજે પણ વયોવૃદ્ધ હોવા છતાં પણ લોકોની કામગીરી, સાથે સાથે અમારા દેસાઈ મેડમ કે એમની રોબિનહૂડની સંસ્થા કે લોકોને ઘરે ઘરે જઈ જમણવારના વધેલું જમણ આપતા હોય, તો આવા લોકો બી દેશ આઝાદ થયા પછી જે સ્વાતંત્ર્ય આપણને મળ્યા પછી પણ આપણે કેટલીક વાર
એવી સંજોગોની અંદર પણ આપણા વિશિષ્ટ પ્રકારના આજનો દિવસ એક આનંદનો દિવસ છે અને એની અંદર જે સારું કામ કરતા હોય આજે એ લોકોને સન્માન સાથે સાથે શહીદોને યાદ કરી દેશના સૈનિકોને યાદ કરી આજે એક મ્યુઝિકલ નાઇટ સાથે સાથે જે રીતના એક આનંદ સૌ લોકોને અમે આભાર માનીએ છીએ વડોદરા શહેરના સૌ લોકોને અને ખાસ કરીને જે લોકો દેશ માટે મરી મળ્યા છે સૌ શહીદોને આજના દિવસે શ્રદ્ધાંજલિ અને સૌ લોકોને શુભેચ્છા પાઠવે છે આજના શુભે પ્રજાસત્તાક દિનની વંદે માતરમ ભારત માતા કી જય અસ્તુ